સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ આત્માથી સૌહીન અને વર્તુ ચરણાધિન એ અંગે તમે પૂછ્યું આત્મસિદ્ધિ શાસ્ત્રની એકસો પચીસમી ગાથા કે શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધિન વ્યવહારમાં કોઈનો ઉપકાર વેદાય કે બદલામાં ભેટ ધરવામાં આવે આ સત્પુરુષ તો વિતરાગ છે અને વળી તેમને તો આ સફળ જગત એઠ વ જણાયું છે હવે સકલ જગત તે એઠવત આ આત્મસિદ્ધિના વિચક્ષણ શિષ્યને આત્માનું ઓળખાણ ગુરુકૃપાએ થઈ ચૂક્યું છે એટલે એને પણ સમજાવ્યું છે કે આ જગતની કોઈ પણ કિંમતી ગણાતી ચીજ આત્માને તોલે આવે નહીં આમાંનું કંઈ ધરીએ તો પણ જ્ઞાની આશાત્મા જેવું જ થાય પણ શિષ્યને આત્માનંદનો ઉપકાર વેદાય છે આગળ જોયું તેમ અહો અહો શ્રી સદગુરુ હવે શું આપું શું ધરવું શિષ્ય સમજે છે કે આ જગતની કોઈ વસ્તુમાં જો સ્નેહબંધન થાય છે તો જન્મ મૃત્યુ ચક્રમાં ચેતન વધુ ભટકાય છે હું ધરું છું મીઠાઈ સફરજન તેઓને તો ઇન્દ્રિયો શૂન્ય પણ વર્તે છે અગરબત્તી ધૂપ તેને મોગરા ગુલાબમાં રસ નથી ચાંદી સોનાના છત્રમાં રસ નથી તેને આત્માનું છત્ર છે વાઘા પહેરાવું તે અપરિગ્રહી છે નગ્નભાવ મુંડભાવ અસ્નાનતા તેને નવડાવું પૂજા કરું આરતી ઉતારું અંબાલાલભાઈએ પૂજાનો થાળ કંકુ ચોખા તૈયાર રાખ્યા પરમકુમારદેવ બોલ્યા આ નાટક ખસેડો અહીંથી તેથી હવે તો તારું જ ધ્યાન અને તારી આજ્ઞામાં તલીનપણો તે જ બદલો ધ્યાન ધૂપ મન પુષ્પ પંચેન્દ્રિય ઉતાસન ક્ષમા જાપ સંતોષ પૂજા પૂજ્યો દેવો નિરંજન તારી આજ્ઞાએ જ વર્તું અહો અહો શ્રી સદ્ગુરુ ભગવાન તમે મારા પર કેવો ઉપકાર કર્યો છે તે હવે મને સમજાય છે આશ્ચર્યકારક એવો ઉપકાર કર્યો અનંતકાળથી જે નહોતું મળ્યું તે આત્માનું ઓળખાણ કરાવ્યું પોતાના ઘરના પાછળના ભાગમાં ઝાડ નીચે દાદાના દાદાએ ચરુ દાટેલા કિંમત કરોડોની પણ તેના વારસોને કદર નહીં તે માયનામાં પણ આવે નહીં અને પેઢી દર પેઢી ઢસડા કરી પૂરું કરે યાચક પણ અનંતકાળનું હવે કોઈ મહત્વ કોઈ બતાવનાર ફરી મળ્યા અને બદલાની અપેક્ષા વગર આ જીવોને બોધનો ધોધ પોતાના આત્માના અનંત સુખને છોડીને આપવા નીકળ્યા પાંચ સમય કારણો ભેગા થયા મૂળમાં તો એ દાતા સત્પુરુષનું યોગબળ જીવે માનવું શરૂ કર્યું લાભ થતો ગયો અંદરથી રણકાર ઉઠ્યો કે આ ડૉક્ટરની દવા મને લાગુ પડી હવે ભાવ અને ભવરોગ ચોક્કસ મટશે શાંતિ પમાડે તેને સંત કહીએ તેના દાસના દાસ તેને રહીએ દાસભાવ આવ્યો કયા પ્રમાણે કરતા ખોદકામ કરતાં ઊંડું અંતર સંશોધન કરતાં ચરું હાથ લાગ્યા હતા તો પોતાના જ વારસામાં મળેલા પોતાના ઘરના વરંડામાં જ હતા પણ સમજણ નહીં તેથી જેણે બતાવ્યા તેણે જ આપ્યા કહેવાય ને તેનો ઉપકાર વેદાય છે વ્યવહારમાં તો બદલો વાળવા કંઈક ભેટ સોગાદ આપે અને સાટું વાળે આનો તે બદલો વાળવો કઈ રીતે હવે હું અવભાવ રૂપે પ્રભુના ચરણ આગળ ધરું છું સદગુરુ તો પરમ નિષ્કામ છે એક માત્ર નિષ્કારણ કરુણાથી ઉપદેશના દાતા છે પણ શિષ્ય ધર્મે શિષ્ય આ વચન કહ્યું છે જે જે જગતમાં પદાર્થ છે તે સૌ આત્માની અપેક્ષાએ તો નિર્મૂલ્ય જેવા છે તે આત્મા તો જેણે આપ્યો તેના ચરણ સમીપે હું બીજું શું ધરું એક પ્રભુના ચરણને આધીન વર્તું એટલું માત્ર ઉપચારથી કરવાનો હું સમર્થ છું અને આજથી કરીને જીવનના છેલ્લા શ્વાસ સુધી હવે તારી આણમાં હું વર્તું બસ દાસ થઈને રહું પડ્યા રહો દર બાર મેં ધક્કા ધનિકા ખાઓ એક દિન એસા આવે આપણી ધની બન જાઓ કુતબુદ્દીન એબક શાહબુદ્દીન ઘોરીનો ગુલામ હતો વેચ્યો વેચાય અને ખરીદ્યો ખરીદાય એવો વફાદારીથી સાથેને સાથે રહ્યો આણ માને શરણ માને આશ્રય દ્રઢતાથી પકડી રાખ્યું શરણ સ્વીકાર્યું રાજા સાથે એક દેશથી બીજા દેશ પડછાયાની માફક સાથે ને સાથે બહુ બહુ તુમ ચરણો કે સેવા શાબુદ્દીન ઘોરીએ હિન્દ પર આક્રમણ કર્યું જીત્યો પણ રાજ આપવું કોને અહીંયા પોતાને કંઈ રહેવું નથી દિલ્હીની ગાદીએ આ કુતબુદ્દીન એબકને બેસાડ્યો મુસલમાન રાજ્ય હિન્દમાં સ્થપાયું અને આઠસો આઠસો વર્ષ સુધી રહ્યું વ્યવહારમાં પણ ખંતનું આ પરિણામ હોય તો પરમાત્મા તો જીવ શરણ અને આશ્રયથી પોતે જ પરમાત્મા બની જાય વહ લોહા કંચન કરે એ કરી દે મહંત જ્ઞાની ખરા ખપીને પોતા સમાન બનાવી દે છે આવા જ્ઞાનીને હું શું ધરું ભાવથી શરણ અને આશ્રય કરવાની વાત છે વચનામૃત આઠસો પંચ્યાસીમાં પરમપુલદેવ બોધ્યું છે ચરણ પ્રતિપત્તિ આ જ મોટો ધર્મ છે પરમ પુરુષની મુખ્ય ભક્તિ ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવા સદવર્તનથી પ્રાપ્ત થાય છે ચરણ પ્રતિપત્તિ એટલે શુદ્ધ આચરણની ઉપાસનારૂપ સદવર્તન સદ્વર્તન આ જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે જે પરમ પુરુષની મુખ્ય ભક્તિ છે ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થવામાં ગુરુવાસીજનોએ સદધર્મરૂપ આજીવિકા વ્યવહાર સહિત પ્રવર્તન કરવું એમ અહીં બોધ્યું છે ઘણા શાસ્ત્રો અને ઘણા વાક્યોના અભ્યાસ કરતાં પણ જો જ્ઞાની પુરુષની એક એક આજ્ઞા જે ઉપાશે તો ઘણા શાસ્ત્રોથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય હવે સમર્પણ ભાવ દાસ દાસ હું દાસ છું હે રાજ આ પ્રભુનો દિન આ દેહ અને આ દેહને લગતી કોઈ પણ વસ્તુ જે કંઈ મારું ગણાય છે તે આજથી કરીને આપ રાજપ્રભુને આધીન વર્તો કેમ કે હું તો આપ પ્રભુનો દાસ છું દાસ છું દાસ છું વતરમુ ચારસો અગિયારમાં જણાવ્યા મુજબ પૂર્ણ આત્મસ્વરૂપ જ્યાં વર્તે છે ત્યાં જો સર્વ મહત્વજોગ વર્તન ન હોય તો પછી બીજે કે સ્થળે વર્તે તેવું તો બીજું કોઈ સ્થળ સંભવતું નથી તે આત્મસ્વરૂપથી મહત એવું કંઈ છે જ નહીં આ સૃષ્ટિને વિશે કોઈ પ્રભાવજોગ ઉત્પન્ન થયો નથી છે નહીં અને થવાનો પણ નથી કે જે પ્રભાવ જોગ પૂર્ણ આત્મ સ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય સર્વ પ્રકારના પ્રભાવ જોગ આત્મારૂપ મહાભાગ્ય એવા તીર્થંકને વિશે ઘટે છે હોય છે સ્વજ આત્મ સ્વરૂપ પરમગુરુ પાસે આ બધું છે સુતવિત દારા શિષ સમર્પે તે પામે રસ પીવા જોને પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને તનસે મનસે ધનસે સપસે ગુરુદેવ કી આણ સ્વાત્મ બસે ચરણનો બીજો અર્થ પગ આગળ રહેવું અને આજ્ઞા પાળવી તે છે દેવગણજી મુનિ મોનદાસ વગેરે કહેતા અમારે તમારે શરણે રહેવું છે મણિલાલ બોટાદવાળા પણ આ જ પ્રમાણે ચરણ સમીપ રહેવા વારંવાર વિનંતી કરતા આજ સુધી બધું આજ્ઞા વિના ચરણ સેવન વિના થયું વચનામુત એકસો છાસઠમાં કયા મુજબ પરિભ્રમણ ઊભું જ રહ્યું હવે તો વર્તુ ચરણાધિન પૂજ્ય અંબાલાલભાઈ લખે છે મારી ચામડી ઉતરડી તમારા જોડા કરાવવું અને અનંતકાલ તમારો દાસ થઈને રહો તો પણ બદલો વળે એમ નથી દેવગનજી મુનિ દેવા માતાને કહે છે માતા આજ્ઞા આપો એટલે અમારે અહોરાત્ર કૃપાલદેવ સાથે રહી શકાય આજથી અધ્યક્ષણથી આજથી અધ્યક્ષણથી આયુષ્યના છેલ્લા સમય સુધી આ શ્રદ્ધા આ આશ્રયને આ શરણ રાખવું જરૂરી છે હવે તેનામું સાતસો ઓગણીસ હું તો અધમાધમ હું ઝાડું મારીશ હું ઘંટ વગાડીશ હું કૂવામાંથી પાણી ખેંચી લાવીશ પૂજ્ય બ્રહ્મચર્યજી પૂજ્ય સૌભાગભાઈ અને પૂજ્ય પ્રભુસિંહજી તો પ્રથમ મેલનમાં જ ત્રણ નમસ્કાર કરે છે હવે બીજો મન મંદિર આણું નહીં આ શરણ આ આશ્રય અને આ વર્તુચરણ આધિન સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ